જમીન કૌભાંડ કેસમાં આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર ઝારખંડ હાઈકોર્ટે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે. આજરોજ શુક્રવારે હાઈકોર્ટે હેમંત સોરેનને જામીન આપી દીધા છે. હાઈકોર્ટમાંથી જામીન મળતા હેમંત સોરેનને મોટી રાહત મળી છે. આ પહેલા ગત 13 જૂને સુનાવણી દરમિયાન ઈડી અને બચાવ પક્ષ તરફથી ચર્ચા પૂરી કરવામાં આવી હતી. તો બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો. કથિત જમીન કૌભાંડ કેસની તપાસ કરવા માટે ઈડીની ટીમે ગત 30 જાન્યુઆરી દિલ્હીમાં શાંતિનિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી. તો ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તો હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી, જે બેનામી નામથી રજીસ્ટર્ડ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.